वचन सप्त शतम प्रारंभ सूत्रात्मक शैली होवाथी સૂત્રોથી થાય છે, નાના નાના વાક્યો વચનથી થાય છે, જે આમ તો ખરેખર પ્રવચન છે. આગળ જઈએ તે પહેલા મહાનીતિ શબ્દ સમજવાનો પ્રયત્ન કરીએ કે મહાનીતિ શું સમજાય એ વાત છે. આમ તો કે મહાનીતિ સમયે સમયે ઇતિહાસની આરસીમાં થોડા થોડા વખતે આમ જુઓ તો કોઈને કોઈ રાજપુરુષે, કોઈને કોઈ અધ્યાત્મ ચક્રવર્તીએ કોઈને કોઈ રીતે નીતિ વિષયક લખવાનું રાખેલું છે. નીતિ વિના કંઈ વ્યવહાર હોઈ જ શકે નહીં કે નીતિ નીતિ છે. નીતિ વાક્યામૃત કરીને લખ્યું કોઈ આચાર્યએ, નીતિ સાર લખ્યું ચાણક્ય નીતિ તો આપણે જાણીએ જ છીએ, ભર્તૃહરિજીએ નીતિ શતક લખ્યું, વિદુર નીતિથી પરિચિત છીએ, શુક્ર નીતિ પણ જાણીતી છે. આમ કેટલાય મહાપુરુષોએ જેમાં રાજનીતિકનો પણ આવી ગયો પણ નીતિ વિશે વિવેચન કર્યું છે. સૌથી વિશેષ આપણને જાણીતું હોય આથી પણ વિશેષ તો દુર્ગા સપ્તશતી કહીએ છીએ. મહાકાલી, મહાલક્ષ્મી અને મહાસરસ્વતી એ ત્રણની ઉપાસના બતાવવા માટે 700 શ્લોકનો જે કોઈ ગ્રંથ તેનું નામ દુર્ગા સપ્તશતી, બીજી ભાષામાં કહું તો ચંડીપાઠ ઘણી વાર સાંભળ્યા હશે તે જ, અને બીજું નામ તે જ ચંડીપાઠ, અને તે જ દુર્ગા સપ્તશતી, દુર્ગા દેવી કે મહાકાલી, મહાલક્ષ્મી, મહાસરસ્વતીની ઉપાસના. એવી જ રીતે પંડિત બુદ્ધજનજી એની સતસય, સત અને સય 700 દોહાનો ગ્રંથ છે. દિગંબર આપણે ગંતી ગયા એ પણ બહુ જાણીતું છે. આપણને વધારે જાણીતું હોય તેવું અને ગમતું હોય તેવું અને આપણી દશા, હાલત, સંયોગ, મનોભાવ બધું સમજી વિચારીને 100-125 વર્ષ પહેલા પરમ રૂપાવદેવે જે પરમાવ્યું, જે પ્રેરિત કર્યું તે છે મહાન. દેશ, કાળ, સ્થળ, સમય પ્રમાણે કેટલું બદલાતું હોય તે પ્રમાણે એમને ઠીક લાગ્યું મુખ્ય તે મહાન. શું કામ ઠીક લાગ્યું? તો કે એક એકથી ચડ્યા, એકથી બીજો ચડે, બીજાથી ત્રીજો ચડે, જુનંદા શિષ્યો એમણે એકત્ર કરે. એમણે પોતે લખ્યું છે, શિષ્ય ભાવથી નથી લખ્યું, ગુરુભાવથી લખ્યું નથી, પણ એમ લખ્યું છે 27મા નંબરના પત્રમાં કે હમણાં તો આપણે 100-200 જેટલા ચો તરફથી તૈયાર રાખ્યા છે, એ હમણાં ત્યાગ લેવાનું કહું તો લઈ શકે તેમ છે, લેવા તૈયાર છે, પણ હમણાં મારે જરૂર નથી, જ્યારે જરૂર પડશે ત્યારે થઈ જશે. 100-200 શિષ્યો માટે માત્ર એક દિવસમાં જો લખ્યું હોય, આ 700 વચનની કોપી એક દિવસમાં નથી થતી, વાંચવામાં ફાફા પડી જાય છે, સમજવામાં તો આજે તકલીફ છે, તો પરમકૃપાદેવે તે 700 વચન, 700 મહાનીતિ એક જ દિવસમાં 100-200 શિષ્યો માટે તૈયાર કરી છે એની વાત આપણે યથા શક્તિ કરવાની છે. આ 700 મહાનીતિમાં શરૂઆત કરીએ ધીમે ધીમે તે પહેલાં નીતિ શું. નીતિ શબ્દ બોલીએ છીએ, પોલિસી વધારે બોલીએ છીએ ઇંગ્લિશમાં, પણ પોલિસી કહીએ એટલે ઘણા બધા અર્થ બદલાઈ પણ જાય. એમાં ઇન્સ્યોરન્સ પોલિસી પણ આવે, ઓનેસ્ટી ધ બેસ્ટ પોલિસી પણ આવે, બિઝનેસ પોલિસી પણ આવે, બીજી ફાઇનાન્શિયલ પોલિસી આવે, ઘણી બધી પોલિસી આવે, એમાં અર્થ બદલાય છે. એમાં કરાર ને કોન્ટ્રાક્ટ ને શરત ને એવા બધા ભાવ હોય છે, રિટર્ન ને લેખિત ને સાબિતી રૂપે સાક્ષી રૂપે અહીંયા છે જ, લેખિત સ્વરૂપે જ છે, પણ અહીંયા નીતિનો અર્થ શું? ની સંસ્કૃતમાં એના પરથી નેતા શબ્દ દોરી જવું, લઈ જવું, ટુ લીડ પરથી લીડર, લી દોરી જવું, એના પરથી નેતા, એના પરથી આપણે મંગલાચરણમાં કહ્યું કે મોક્ષ માર્ગ્ય નેતા. તો કે નીતિ એટલે દોરી જવાની ક્રિયા, લઈ જવાની ક્રિયા, ચાલચલગત પથ પ્રદર્શન, આધાર, સંબંધ, બીજું ઘણું. એમાં મુખ્ય મુખ્ય જો જુઓ તો નીતિ એટલે આપણને દોરી જવાની ક્રિયા, ચાલચાલ કે આગળ આવો વ્યવહાર હોય, આવું આવું આચરણ હોય, આવું આવું ચાલચાલ હોય તો જે માર્ગે જવું છે ત્યાં પહોંચી જશો. માર્ગ તો એક જ છે, એક હોય ત્રણ કાળમાં, પણ માર્ગમાં અહીંયા નીતિ છે, રાજનીતિ નથી. એક રીતે છે કેમ કે રાજભગવાને આપે છે એની નીતિ છે, એટલે રાજની નીતિ છે, પણ આપણે જેને રાજનીતિ કહીએ છીએ, પોલિટિક્સ.
હવે એકલું નીતિનો અર્થ આવો ખરું તો આપણને પાસે સવાલ કરો કે આત્મા શબ્દ આવતો નથી, પરમાર્થ આવતો નથી, મોક્ષ આવતો નથી. એટલે પરમ કૃપાળુ દેવે આપણી દલીલાત્મકતા વિકલ્પાત્મકતા વાંચી લીધી હોય એટલે લખ્યું કે મહાનીતિ. આ જેવી તેવી નથી, મહાનીતિ છે. મહાશબ્દ એટલે મહાન, મોટું, મહત્ પરથી આવેલો શબ્દ, મહત્તા નહીં પરથી. એમાં મહાનીતિ, મહત્વ એક મોટામાં મોટો અર્થ આત્મા. આત્મા જેવો કોઈ દેવ નથી ને આત્માથી કોઈ વધારે પવિત્ર કે મહાત્મ્ય હોય જગતમાં છે. જે કંઈ છે તે ચૈતન્યની બોલવાના છે. ધબકતું છે તો ધબકાર છે, ચૈતન્ય છે તો ચમકદાર છે. ચૈતન્ય કહેતા જીવ આત્મા જ્ઞાન દર્શન ઉપયોગવંત, જ્ઞાન દર્શન ગુણવંત, એનું નામ ચૈતન્ય. તમે તેને ચૈતન્ય નથી કહેતા. તો મહા કહેતા આત્મા એટલે આત્મા, આત્મા પ્રત્યે, મોક્ષ પ્રત્યે આત્માનું હિત થાય એવું, મોક્ષ માર્ગે લઈ જાય તે નીતિ, તેનું નામ મહાનીતિ. ચાલે મહાનીતિ. બીજા કોઈએ મહાનીતિ શબ્દ નથી મૂક્યો, મહાનીતિનો શબ્દ આવ્યો પણ મહાનીતિ નહીં. જે મહાનીતિ લખે ફેરે એ તો મહાનીતિકાર હોય, સવાલ જ નથી. જે વસ્તુ કે જે વચન જ આટલું મહા, જે આત્માને હિતકારી, આત્મા પ્રત્યે લઈ જાય, આત્મા માં રાખી દે, એનો કહેનારો, એનો પ્રયોગ કરનારો, એને મૂકનારો તો મહાન આત્મા, મહાપુરુષ, સત્પુરુષ હોય જ છે, જ સવાલ નથી. એવા સત્પુરુષ, એવા પરમકૃપાળુઓ જે મૂક્યું છે તે 700 સમજાય તેવા, છતાંય નથી સમજાતું કે આપણી એટલી યોગ્યતા તૈયારી કે પાત્રતા નથી કે અધિકારી પણ નથી. અને એમણે સ્થળ સમય કાળ સંયોગ પ્રમાણે લીધેલા છે તો એનું નામ છે મહાન. પહેલો મુખ્ય છે સત્ય પણ કરુણામય બોલી. સત્ય શું? સત્પ્રત્ય લઈ જાય કે સત્ય, પોતે જે સતરૂપે હોય તે સત્ય. સત્યતા અસ્તિત્વ, સત્યતા આત્મા, સત્યતા સાચું. સત્ય ઉપર આપણે હંમેશા એમ જ કહીએ કે સાચું. સત્ય શબ્દ સાંભળીએ કે તરત જ એનો અર્થ આપણને સાચું જ યાદ આવે, પછી સતને ય જુદું પડવાનો લગભગ ખ્યાલ રહે. જો જે વસ્તુ હોય છે એ હોવા પણ એ પોતે જ સ્વતઃ સ્થિતિ સ્વયં સાબિત કરે છે કે વસ્તુ છે. પુસ્તક છે તો ત્યાં પુસ્તકની ભયાતી વિદ્યમાનતા અસ્તિત્વ બધું આવી ગયું અને એટલે એને પુસ્તક જ કહેવાય. અને પુસ્તકને પુસ્તક કયો તો જ એ સાચું છે. પુસ્તકને ખુરશી નહીં કહેવાય, પુસ્તકને ટેબલ નહીં કહેવાય. ટેબલની વાત કરીએ ત્યારે ટેબલ છે, ખુરશી છે, અને જે છે હવે તકલીફ ક્યાં છે તો કે અસ્તિત્વ કે જે વસ્તુ જેમ છે તેમ કહીએ તો કે સાચું છે, સત્ય છે. ત્યાં આપણે ભૂલ કરી નાખીએ છીએ. જેમ છે તેમ કઈ અટકી જતા નથી. ટેબલ કેવું છે, કોનું છે, કલર કેવો છે, ડિઝાઇન કેવી છે, કેટલામાં આવે, કયું લાકડું છે વગેરે વિકલ્પો વાવવામાં આપણે ભૂલ કરીએ છીએ, ઘોટાળા કરીએ છીએ અને વિકલ્પ કરીએ છીએ. એને કારણે તે અસત્ય ઠરી જાય છે. બાકી વસ્તુ તો જે છે તે છે. જેમ આત્માની વાતમાં છે તેમ જ કે આત્મા તો છે, આત્માનું અસ્તિત્વ સ્વીકારે પણ પછી આત્મા કેવો, હું કેવો, તે કેવો, તેને શું કહ્યું, મેં શું કહ્યું, એમાં થોડી ચિંતા થાય છે અને ત્યાં અસત્ય ઠરી જાય છે. એટલે વાત તો સતત છે, આત્મા અસત છે અસત થતો નથી, પણ ત્યાં જે ભાવો કરી નાખ્યા ત્યાં આપણને કેવો કહેવાઈ જાય છે કે તમે ખોટું કર્યા, સાચું કરતા નથી. સત્ય પણ કરુણા મળી અસતની વાત સત્ય સમજવા માટે છે. બાકી અહીંયા તો સત્ય એટલે આપણે સીધું સાધું લઈએ કે સાચું પચાસ કારણ કે બોલવાની વાત છે. અઘરી લાગી વાત નહીં સમજાય. સત અસ્તિત્વ, સત આત્મા, સત બધું જ છે, સત સાચું, સત સારું, તેના પ્રત્યે લઈ જાય તેવું કરવાનું. અને બીજી રીતે સાદી ભાષામાં આપણે કહીએ તો કે સાચું. હવે વ્યવહારમાં તો આપણને એવું શીખવાડવામાં આવે કે સાચું ન બોલાય, કેટલીક વખતે સાચું ન બોલાય. ભગવાને પણ એમ જ કહ્યું કે સત્ય પણ કરુણા હોય, હંમેશા સાચું જ બોલવામાં હિત હોતું નથી. જ્યાં કલ્યાણ હોય, જ્યાં હિતકારી હોય ત્યાં બરોબર છે, પણ જે બોલવાથી અકલ્યાણ થતું હોય, અહિત થતું હોય, રાગ દ્વેષના વંટોળ જાણવાના હોય, સળગેલું હોય ને વધારે સળગાવવાનું થતું હોય તો ત્યાં આપણે થોડુંક મિશ્ર સત્ય માનો કે નહીં, કબૂલો કે નહીં, પણ બોલતા
પ્રિય બોલ્યા, સાચું બોલવું જોઈએ, પ્રિય બોલવું જોઈએ, ન બોલ્યા સત્યમ અપ્રિય. પણ જો કોઈને અપ્રિય લાગતું હોય, કઠોર લાગતું હોય, અણગમતું લાગતું હોય, મન અંતઃકરણ લાગે ઉભાતા હોય, તો સાચું હોવા છતાં ન બોલવું જોઈએ. પ્રિયમ ચ ન અનુભૂતમ બ્રુયા એ શક ધર્મનો સનાતન. સાચું હોય, હિતકારી હોય, પ્રિય હોય તો બોલવું જોઈએ, એ સનાતન ધર્મ છે. એ શક ધર્મ સનાતન સતત ચાલ્યો આવતો ધર્મ છે. સનાતન એટલે હિન્દુ ધર્મ એમ નથી કેવું, સનાતન એટલે વૈદિક ધર્મ કેવું નથી, સનાતન એટલે નિરંબર ધર્મ કેવું નથી, પણ સતત ચાલ્યું જ આવે છે. સના સત સના સનાતન એ સદાકાળ ચાલુ છે, એ કાળના પ્રવાહમાં એ સંતતિ ચાલુ જ રહે છે, શાશ્વત છે એનું નામ સનાતન. અને આ ત્રણેય કાળ તો શું પણ અનંત કાળથી આ સત્ય જ છે કે સાચું પણ એ કરુણામય બોલું છે, ગીતકારી બોલું છે. એટલે ખોટે ખોટું કોઈને સારું સારું એવરીબડી ઇઝ નાઇસ ને એવરીથિંગ ઇઝ નાઇસ એમ પણ નથી કરતું, પણ હિતકારી આત્માને જ્યાં કલ્યાણ થઈ શકે એવું જોઈએ, આત્માને જ્યાં પ્રિય કહેવાનું કે જીવતા કહેવું હોય તો એ સાદી ભાષામાં વ્યવહારમાં કહીએ કે કોઈકને આંખની તકલીફ હોય, જરા વધારે પડતી થઈ જાય, અને પછી જરા અપશબ્દમાં થઈ ગયા, અનાદરપૂર્વક કહીએ, એમને કંઈ દેખાતું નથી, જોઈ શકતા નથી, એથી પણ આગળ વધીએ, અને એની બદલે એમ નહીં કે શીદને કોયા ને અથવા તો આ શા માટે રતન ગુમાવવાનું થતા, આપને રતન કે રત્ન જાણ છો એમ પૂછીએ, વિનયપૂર્વક પૂછીએ, આદરપૂર્વક કહીએ કહીએ, અને સીધું જ કંઈક ગાળા ગાળીની જેમ બોલાઈ જાય, અપશબ્દ કે અવિનયથી બોલાઈ જાય, સાદી ભાષામાં એટલે કે દેખાતું નથી, જોતા નથી, ખબર જ હોય કે નથી દેખાયું, નથી જોવાયું, તો એવું કંઈક બોલાઈ જાય તો ત્યાં એ કરુણામય બોલ્યા નહીં કહેવાય. ગમે તેટલું સાચું હોય કે તમને દેખાતું નથી, તમે જોઈ શકતા નથી, તો પણ એમ કહેવાય નહીં કે તમને દેખાતું નથી, તમે જોઈ શકતા, અને એથી પણ આગળ છે બોલાતું હોઈ શકે. મોટે ભાગે આવી ભૂલ થઈ જતી હોય છે તો કે સત્ય પણ કરુણામય, કરુણા શું કંઈ મજા છે, શું કરવું, દયા શું કરવું, તો કે કેટલું કેવું બોલવાથી સામાના પરિણામ તો બગડશે પણ આપણા પરિણામ પહેલાં બગડે છે, એટલે પહેલું નુકસાન ગેરલાભ પોતે પોતાના આત્માને કરે છે, તો એ પણ કરવા યોગ્ય. કંઈક એવું બોલવાથી ક્રોધમાન માયારોગ સામાના વધવાના છે, પણ સામાની સાથે પહેલો તો પોતે પોતાના આત્માનો અર્થ કરે છે, પોતાના પરિણામ બગાડે છે, પોતે પોતાને નુકસાન કરે છે, તો એ પણ બોલવા જેવું નથી. પોતે પોતાની પોતાના આત્માની કરુણા કે દયા રાખીને બોલવા જેવું છે, એનું નામ જ કરુણા કહે છે. દયાના આઠ પ્રકાર મૂક્યા તો એમાં કયું કયું, અનુકંપાય અને સ્વરૂપ દયાને નિશ્ચય દયા કે પોતે પોતાનું જ બગાડે છે, તો કે એવું સાચું બોલવું કે જેથી પોતે પોતાનું બગાડે નહીં, પોતે પોતાની દયા કરવી, આત્માએ પોતાએ પોતાના ઉપર કરુણા કરવી કે આનાથી મને જ નુકસાન થશે માટે એવું સત્ય બોલવું. એથી વધારે મોટો પરમ કૃપાળુ દેવે અત્યંત નિષ્કારણ કરુણા સભર હૃદય નિતરતી કરવું, એટલે શું લખ્યું, તો કે કોઈ ક્રિયા જળ થઈ રહ્યા શુષ્ક જ્ઞાનમાં કોઈ માને માર્ગ મોક્ષનો કરુણા પૂછે છે, એ કરુણા પૂછી હતી જ વહેતી જ, એટલે એમણે મોક્ષ માર્ગ આપી દે, મોક્ષ માર્ગને આપે એવું સમ્યક્વ જેનાથી પ્રત્યે ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ આ કાળમાં સત્શાસ્ત્ર પવિત્ર શાસ્ત્ર 14 પૂર્વના શાસ્ત્ર કેથી પણ અધિક સાતમું આખું પૂર્વ મૂકી દીધું હોય એવી આત્મશુદ્ધિ જે આત્મા એ કરવાનું એટલું જ છે. હવે જુઓ કે સત્ય તો મૂકેલું જ છે, વિતરાગ દર્શન માન્ય કહ્યું છે, બીજા બધા દર્શનની મુખ્ય મુખ્ય દલીલ છે, મુખ્ય મુખ્ય સાર છે, એ બધાને ઉડાવ્યા છે, સિફતથી ખંડન કરેલું છે, છતાં ક્યાંય એ દર્શનવાળાને પણ એમ લાગતું નથી કે અમારી આ દલીલનું ખંડન કરવામાં વર્ણન કરતા હોય એવી સરસ રીતે ખંડન કરેલું છે. અને એમાં સત્ય હોવા છતાં, સંપૂર્ણ સત્ય હોવા છતાં કરુણાથી કરુણા ભયતાથી મુકાયું છે, આત્મસ્થિતિ જે આખી છે. અહીંયા તો બોલવું કયું છે, લખવું કયો, કેવું કયો, ગાવું કયો કે બોલવું કયો, તો કે સત્ય પણ કરુણા, એટલે એમણે શાશ્વત સત્ય છે, આત્માનું સત્ય છે, અને જેમ છે તેમ સંગીત મૂકવું પડે છે અને મૂક્યું છે, પણ
છય દર્શનમાં જે કહેવાનું હતું એ તો કહી દીધું છે. સત્ત નીકળે છે, ટપકે છે, સાથે સાથે કરુણા પણ એટલી જ નીકળે છે. અને એનું નામ કહેવાય કે સત્ય પણ કરુણામય સાંગો પામ. યથાર્થ રીતે આત્માને, આત્મ સ્વભાવને, આત્માના ઉપયોગને સમય માત્ર પણ ચૂક્યા મૂક્યા સિવાય લખાઈ ગયું છે. અને લખ્યું છે એ પણ અચ્છેલું છે કે ખરેખર આવું આ દશામાં લખી શકાય? એમાં તકલીફ પડે છે જ્ઞાની પુરુષોને. આંખની પાપણ પાસે રેતી ઉપડાવવા જેવું અઘરું લાગે છે, એટલું વિકટ લાગે છે. પણ આપણને એની તમામ ખબર નથી, ને તેમ છતાં મૂક્યું છે. એ તો મોટામાં મોટી કલ્પના છે. એ લખ્યું છે એવા ઉપયોગ સાથે લખવું, એ જ મને તો આશ્ચર્ય લાગે છે. લખે છે પોતે પત્રોમાં કે કોઈ પારમાર્થિક હેતુ વિશેષથી પત્ર લખવાનું બની શકતું નથી, બીજો કોઈ આશય નથી, પહોંચ આપી શકાતી નથી, કોઈને કાંઈ વધારે લખી શકાતી નથી, ભાવ ગમે તેટલો છે. તેમ છતાં આટલી પ્રસાદી મળે છે એ કોઈક આપણા જબરજસ્ત પુણ્ય છે. અને એમની પણ ગણતી કૃપા છે. બાકી મને તો આપણે આગળ જઈએ. બીજું વચન છે નિર્દોષ સ્થિતિ રાખવી. નિર્દોષ, દોષ રહિત, દોષ વિના. આપણે બાળકને નિર્દોષ કહેતા હોઈએ છીએ પણ એ નિર્દોષતા કહેવાય નથી, એ નિર્દોષ હોતું પણ નથી, બોલાય છે કહેવાય છે, એમાં હવે તો હોતા જ નથી, પણ આપણાથી કહેવાય છે કે બાળ સહજ નિર્દોષતા. દોષ વિનાની સ્થિતિ ક્યારે થાય? તો કે સર્વજ્ઞ ભગવાન આપ્ત પુરુષ વિતરાગ દેવ સર્વજ્ઞ દેવને અષ્ટાદશ દૂષણ રહિત દેવ કહેવાય. કે અઢારે અઢારે દોષનો ખાતમો બોલી ગયો ત્યારે એને કહેવાય કે વિતરાગ દેવ સર્વજ્ઞ દેવ પૂરો પૂરા. તો એ દૂષણ રહિત દેવ કહેવાય. અહીંયા તો ભગવાન કૃપાળુદેવ મુમુક્ષુને કે કોઈ પણ વ્યક્તિને, સામાન્ય માણસને કહે છે કે નિર્દોષ સ્થિતિ રાખે. તો કે પુષ્પમાળાના 108 વચન લખ્યા, એમાં 107મી કે 108મી કહી દીધું છે, એટલે બધું જણાવ્યા પછી કે આ સગડાનો ઉપાય ટૂંકામાં ટૂંકો એટલો કહી દઉં છું, દોષને ઓળખી દોષને ટાળવા, પોતે પોતાના દોષને ઓળખવા અને પોતે પોતાના દોષને ટાળવાનો પ્રયત્ન. દોષ છે શું? તો કે મન જ્યાં દૂષિત થાય છે તેમના દોષ, પોતાનો કે બીજાનો. દોષ એટલે પાપ, દોષ એટલે અપરાધ, દોષ એટલે ગુનો, દોષ એટલે માપ. પણ દોષ એટલે બીજું છે શું? તો કે કંઈક ને કંઈક મનના પરિણામ કાતો પોતાના બગડ્યા કાતો બીજાના બગડે, એટલે કંઈક દોષ છે. ઓકે, નિર્દોષ સ્થિતિ રાખવી. હવે જો એવી નિર્દોષ સ્થિતિ રાખીએ તો તરત જ વિતરાગ થઈ જાય એવું તો બધું. તો કે નિર્દોષ સ્થિતિ જ્યારે જ્યારે સ્વદોષ દેખે ત્યારે તેને છેદવાનો પ્રયત્ન કરે છે, 105મા પત્રમાં મૂક્યો છે, તો એને કહેવાય કે નિર્દોષ સ્થિતિ રાખે. ધીમે ધીમે કરતાં પહેલાં એકાદ વાર થાય, બે વાર થાય, કોઈક વાર થાય, થોડી વાર થાય, ઘણી વાર થાય, મોટે ભાગે કરી શકે અને છેવટે એમાં સ્થિતિ. બીજા આડા આડા કુળકપટના, ખટપટના, અસરળતાના, ઊંચાઈના એવા બધા ભાવો જેટલા બને એટલા ઓછા કરીએ તો એનું નામ પણ ભગવાન કહે છે સરળતા અને નિર્દોષતા. તે નિર્દોષતાની વાત છે. પહેલી નિર્દોષતા તો પછી આવે છે. અઢારે અઢારે દોષ કે મુખ્ય મુખ્ય રાગ દ્વેષ અજ્ઞાનના દોષ પછી જાય છે, મુખ્યત્વ પછી જાય છે, પણ પહેલાં તો ભરેલા છે એટલે આ જનસામાન્ય માટે નીકળે છે. તો કે છે એના માટે શું? તો કે નિર્દોષ સ્થિતિ રાખે. બને એટલું પાપ ન કરવું, બને એટલી ભૂલ ન કરવી, બને એટલા ગુના ન કરવા, બને એટલા દોષ ન કરવા, અને જ્યાં પણ લાગણી પોતાની કે બીજાને ઉદભવતી હોય એવી સ્થિતિ રાખે. આમ જુઓ તો સહેલું લાગે પણ કેટલું બધું આપણું માગી લીધું છે, માથું ઉતારી લીધું છે. દર્શન માત્રથી પણ નિર્દોષ અપૂર્વ સ્વભાવને પ્રેરક એવા અહોસંતોષના વચના નિર્દોષ પૂર્વ સ્વભાવને પ્રેરક કરી દીધું. શું? તો કે ભગવાનના સત્પુરુષના વચનામૃત, મુદ્રા અને સત્સમાગમ, એનો કંઈક આપણે લક્ષ રાખીએ, એમનો બોધ ગ્રહણ કરીએ તો આપણી પણ એમના જેવી સ્થિતિ અંશે અને ધીમે ધીમે પ્રગટતી જાય, થતી જાય. એનું નામ નિર્દોષ સ્થિતિ રાખે. એવું શું કામ કરવાનું છે? તો કે નિર્દોષ નરનું કથન માનો તેમ જેણે અનુભવ્યું, એણે જેનું કર્યું છે. નિર્દોષ નર એક શ્રી રામ માટે કહેવાય છે, મર્યાદા પુરુષોત્તમ અને નિર્દોષ નર તે પ્રાપ્ત કરવા વચન કો સત્ય કેવળ માન નિર્દોષ નરનું કથન માન તે હજે વંદે તદ્ગુણ લબ્ધયે. એમને કહેતા નથી કે જે ગુણોની પ્રાપ્તિ એમને છે એ જ આત્મ સ્વરૂપની પ્રાપ્તિ તમને છે, એટલા માટે આપણે વંદન કરીએ છીએ. ન
નમસ્કાર કરીએ છીએ, સ્તુતિ કરીએ છીએ, મંગલાચરણ કરીએ છીએ. આગળ જો કેવા હોય તો કેવું ખુશીથી હોય છે. ત્રીજું છે વૈરાગી હૃદયતા. હૃદય રાખવાની આ પણ છે કેવા નથી. હૃદય શું હાર્ટ. શરીરમાં બાહ્ય દૃષ્ટિએ જે કહીએ છીએ, હાર્ટનું જે મહત્વ છે, જે મહત્વ છે, એ જ પરમ કૃપાળુએ કીધું છે કે વૈરાગ્ય હૃદય રાખવું. તો કે શરીરમાં કંઈ વૈરાગ્ય નામનો એવો કંઈ પાર્ટ આવતો નથી કે ભાવ આવતો નથી. શરીરમાં શરીર જ છે, એવા બધા અવયવમાં કંઈ વૈરાગ્ય શબ્દ આવતો નથી. પણ શરીરના જે કોઈ અવયવો કે આત્મપ્રદેશો રહ્યા છે એમાં વૈરાગ્ય થઈ શકે છે. જીવને વૈરાગ્ય પ્રગટ હોય એ એક મોટો ગુણ જાણે છે. મોટા નિવાસી ભાવ દીક્ષિત એ વખતના મણિલાલ રાયચંદભાઈ ગાંધીને લખેલું કે જીવને વિશે વૈરાગ્ય ઉત્પન્ન થવું એ મોટો ગુણ જાણે છે. વૈરાગ્ય એ મોક્ષ સુખમાં લઈ જનાર, આનંદ સુખમાં લઈ જનાર ઉત્કૃષ્ટ ભૂમિયો છે. આખી મોક્ષમાળામાં બે પાઠ વૈરાગ્ય માટે મૂક્યા, કેમ કે વૈરાગ્ય એ ધર્મનું સ્વરૂપ છે. વૈરાગ્ય એ જ ધર્મ અને ધર્મ એ જ વૈરાગ્ય. એમાં કોઈ ભેદ નહીં મૂકે, ધર્મનું સ્વરૂપ વૈરાગ્ય. અવિના ભાવી સંબંધ થયો કે વૈરાગ્ય વિના ધર્મ હોઈ શકતો નથી, અને જ્યાં ધર્મ છે ત્યાં વૈરાગ્ય વિના હોઈ શકે. વૈરાગ્ય વિના ધર્મ અને ધર્મ વિના વૈરાગ્ય. અત્યંત ત્યાગ વિના અત્યંત જ્ઞાન ન હોય, અત્યંત જ્ઞાન વિના અત્યંત ત્યાગ ન હોય. ત્યાં ત્યાગની વાત જુદી છે, બાહ્ય ત્યાગ નથી. તો આપણે વાત કરતા હતા વૈરાગ્ય હૃદય રાખવું. હૃદય એટલે હાર્ટ કે જે હોલ કહીએ તો ખોટું નથી સાદા ભાષા તરીકે. પણ વૈરાગ્યની વાત આવે ત્યારે અને કૃપાવદેવ હૃદય લખે ત્યારે શબ્દ કોષમાં મૂકેલો છે, અને કૃપાળુ દેવ તો હૃદય છે ત્યારે આત્મા જ્યોત છે. અંતઃકરણ જો ચિત્ત જો, પણ ચિત્ત અંતઃકરણ કરતા પણ આત્મા જ્યોત છે કે વૈરાગ્ય રાખવો. હૃદયને કેટલી સાર સંભાળ રાખજો. હાર્ટમાં કાંઈક તકલીફ થાય કેવું નથી મળતું સાંભળવામાં, જરાય ચાલે. અને અહીંયા જ્યારે વૈરાગી હૃદયની વાત આવે ત્યારે આપણે વિચારીએ વૈરાગ્ય શું. હૃદય તો સમજે, બધા સમજે છે, કાંકમાં કાંઠમાં જે કેવું છે તે અગત્યની વાત છે. પણ વૈરાગ્ય શું, વૈરાગી હૃદય રાખવું એટલે વૈરાગ્યવાળું રાખવું, વૈરાગ્ય સહિત રાખવું, વૈરાગ્ય સભર રાખવું, વૈરાગ્યવંતું રાખવું. જે જ્ઞાનવંત, માનવંત, ધનવંત, ગુણવંત એમ વૈરાગ્યવંત હૃદય રાખવું. તો વૈરાગ્ય શું, તો કે રાગથી વિરુદ્ધ. તો સવાલ થાય કે તો દ્વેષ રાખવાનો, એટલે એમ પણ કહેવાય આપણે તો તર્કવાળા છીએ, સમજવું છે, સમજવા નીકળ્યા છીએ. તો કે વૈરાગી એટલે રાગથી વિમુખ. રાગથી વિમુખ એટલે શું, ઓપોઝિટ ડિરેક્શનમાં, જ્યાં જ્યાં રાગ છે એનાથી ઊંધું, વિપરીત, ઉલટી દિશા. એટલે દ્વેષમાં નહીં જાય, રાગમાં દ્વેષ આવી જ જાય છે. જે રાગ દ્વેષ બંને સંયુક્તપણે હોય ત્યારે એને આપણે રાગ જ કહીએ છીએ, વિત રાગ કહીએ છીએ, વિત દ્વેષ કહેતા નથી. એટલે રાગમાં દ્વેષ આવી જ ગયો, એટલે રાગનો અભાવ કે રાગથી વિરુદ્ધ કે એમ કહીએ તો દ્વેષ નથી થતું, રાગ દ્વેષ સાથે જ રહેલા છે. એટલે રાગ દ્વેષથી વિરુદ્ધ શું, તો કેવી રાખે. કૃપાળુને આવા બધા સવાલ ન થાય એટલે 506 નંબરના પત્રમાં વૈરાગ્યની વ્યાખ્યા કે ગૃહ કુટુંબ આદિ ભાવોને વિશે અનાસક્ત બુદ્ધિ થવી એ વૈરાગ્ય. ફરીથી ગૃહ કુટુંબ આદિ ભાવોને વિશે અનાસક્ત બુદ્ધિ થવી એ વૈરાગ્ય. ગૃહ ઘર, ઘર લઈને બેઠા છે બધાને લાગુ પડે છે. પછી કુટુંબ, પરિવાર વચ્ચે વસતા હોય, સ્વજન આપતજન ઊંચડાયેલા હોય, વધારે કંઈ બોલાય નહીં, અને એના વિશે અનાસક્ત બુદ્ધિ રહેવી અથવા રાખવી. હવે આપણે એમ પણ કહેવાના કે એનામાં આસક્તિ નહીં કરીએ તો જગતમાં ક્યાં કરશે. આસક્તિ કરવા માટે તો આટલું મર્યાદિત સર્કલ છે, 2-5 જણા કે 25 જણાનું પરિવારમાં. તો કે એમ તો છે ને, રહેવાનું એમાં છે. અને પછી પાછું એમ કહેવું કે વૈરાગી હૃદય રાખવું એ કેવી વાત છે. તો કે સંસારમાં રહેવું ને ઉદાસ દશા રાખવી, વિતરાગતા રાખવી, ઉદાસીનતા રાખવી, અગર સેવવી, એ કૃપાવદેવ કહે છે કે ભયંકર વ્રત છે. સંસારમાં રહીને અપ્રેમ દશા રાખવી, પછી અપ્રેમ શબ્દ રાખવો, પ્રેમનો અભાવ નહીં પણ અપાશે પ્રેમ, નહીં જેવો પ્રેમ, પ્રેમથી વિરુદ્ધ ઓછો પ્રેમ,
તો કેવું રાખવું એ ભયંકર હોય છે. એમ કરીને કહીએ કે દર્શન વૈરાગ્ય હોય, જો વૈરાગ્ય હશે હૃદયમાં, શુક્લતા હશે, પવિત્રતા હશે, સરળતા હશે, કંઈ ચોખ્ખાઈ હશે. વૈરાગ્યનો અર્થ અહીંયા ચોખ્ખાઈ પણ થાય છે, સ્વચ્છતા પણ થાય છે. તો કે તો જ એનામાં બીજા આંકડા ભંડાશે, તો જ બીજું કંઈક લખાશે, તો જ કંઈક પડશે. કેમ કે વૈરાગ્ય ભોમ્યો છે, વૈરાગ્ય પાયો છે. મૈત્રી પ્રમોદ અને કારુણ્ય માધ્યસ્થ ચાર ભાવના પાયાને કહીએ છીએ, અને એની સામે આપણે વૈરાગ્યની બાર ભાવના કહીએ છીએ. અનિત્ય અસરણથી માંડીને બધું છે. તો કે વૈરાગ્ય વિના તો કંઈ થતું જ નથી. તો જીવને વૈરાગ્ય કેમ આવે એટલે ઉપાવલી લખે કે વૈરાગ્ય ઉત્પન્ન થવો એ પણ એક મોટો ભૂલ જાણીએ છીએ. આપણે આપણને પૂછવાનું છે પોતે પોતાનું કે આપણને ખરેખર વૈરાગ્ય છે, આવે છે, હતો, હોય છે, થાય છે, અથવા કેટલા પ્રમાણમાં છે. બીજો તો કંઈ જવાબ આપી શકે નથી, એક સર્વજ્ઞ જાણે છે. અને આપણે અને આપણે પણ જો સાચા જજ થઈએ, ખરેખર જજ થઈએ, તો ખ્યાલ આવે. બાકી તો વાત પછી તો કે વૈરાગી હૃદય રાખવું, જુઓ રાખવું કીધું છે એટલે રક્ષવું, એના ઉપરથી રાખવું. જો હોય જ તો અફસોસ કરવાની જરૂર નથી, તો એનું રક્ષણ કરવું, હોય તો મેન્ટેન કરવું, રાખવું. કોઈ પણ વસ્તુ રાખવી એટલે શું કે રાખી દેવું, રાખ એટલે રાખતું એ નહીં, રક્ષ ઉપરથી રાખ આપ્યું છે કે પોતે પોતાની પાસે રક્ષણ કરવું. મેળવ્યું છે, આવ્યું છે, આપ્યું છે, આવી ગયું છે, તો એનું રક્ષણ કરવું, એને નિર્વાહ એમાં થાય તો વધારો કરવો, એનું ના કરવું, એટલે રક્ષણ કરવું. વૈરાગ્ય હૃદયનું રક્ષણ કરવું. રામચંદ્રજીને જે વૈરાગ્ય મોક્ષમાં લાવ્યું હતું એ જ વૈરાગ્ય પરમ કૃપાળુ એ જ વર્ષો. 16મે 17મે વર્ષે જે રામચંદ્રજીના વૈરાગ્ય છે એ જ વૈરાગ્ય. કૃપાળુ પોતે કહે છે કે અમને બીજા શ્રી રામજી અને બીજા આજે રામચંદ્રજી થઈ ગયા એટલો વૈરાગ્ય વધતો હતો. હતો એટલે પછી નથી એમ નથી, પછી વિશેષ વિશેષ વર્ધમાન થતો હોય છે. વર્ધમાન સંકિત થઈ ટાળે વિચાર પાસ, હૃદય થાય ચારિત્રનો વિતરાગ પ્રવાસ. એ પુરુષને વૈરાગ્યનો શબ્દ ઓછો પડે કે વિતરાગતા જાય, તો વૈરાગ્યના અંશો કે જે કંઈ માત્રા હતી તે બધી જ વિતરાગતા પણ કરે. ચોથું નીતિ વચન છે દર્શન પણ વૈરાગ્ય રાખે. પણ તે દેખાવે ન લખે ઘણી જગ્યાએ જોજો વચના પૂંજીમાં. આપ દેખાયા કે મને દેખાય છે અથવા આ વસ્તુ દેખાશે એમ નહીં લખ્યા, દર્શન લખ્યા. એટલે આપણને પાછી વિચારણા કરવા છે, થોડાક ગોટાડે ચડાવે, ગોટે ચડાવે. કેમ કે તો જ કૃપાળુ આપણે એવી શૈલી છે કે વિચાર કરતા છે કે દર્શનના ઘણા અર્થ થાય છે. અહીંયા દર્શન પણ વૈરાગ્ય રાખવું, તો કે દેખાવ પણ વૈરાગ્ય રાખવું. જે અનુસંધાન ચાલી રહ્યું છે એમાં એ સમજાય છે કે બીજું તો બધું ખરું, વૈરાગ્ય સબર હૃદય રાખો, દિલ રાખો, મન રાખો, ચિત્ત રાખો, આત્મા રાખો, એવું વાંચન કરો, પણ સાથે સાથે દેખાવ, પોતાનો દેખાવ. આપણે ભગવાનના દર્શન કરવા નીકળ્યા હોઈએ કે બધા આપણા દર્શન કરવા નીકળ્યા, તો કે આપણે ભગવાનના કરવા નીકળ્યા હોઈએ વૈરાગ્ય સબર, વૈરાગ્ય સબર દેખાવો. ત્યાં દેખાડો અથવા તો શો અથવા તો જે કંઈ આપણી પાસે છે અથવા આપણે જે કંઈ છીએ એમાં વધારે સારા સારું લાગે એમ કરવાની, એમ કરવાની આજ્ઞા નથી. દર્શન પણ વૈરાગ્ય રાખે. પછી એમ પણ થાય કે બધાને કંઈ લાગુ પડતું ન હોય તો કૃપાળુ તો બધા માટે લખ્યું છે, અને સત્પુરુષના તો એક એક શબ્દમાં વાક્યમાં અનંત આવી ગયા છે. તો બીજા પણ અર્થ હોય છે, તો કે પારમાર્થિક દૃષ્ટિથી જોતા દર્શન ષઠ દર્શન ને એ બધા છે, વિતરાગ દર્શન મુખ્ય. તો કે બીજા બધા દર્શનમાંથી પસંદગી રાખવાની જ હોય કે તમારે રક્ષણ જ કરવાનું હોય, તો વિતરાગ દર્શનનું રક્ષણ કરો કે દર્શનનો અભ્યાસ કરો. સાંખ્ય દર્શન આમ કહે છે, ન્યાય દર્શન આમ કહે છે, વેદાંત આમ કહે છે, પૂર્વ મીમાંસા આમ કહે છે, ઉત્તર મીમાંસા આમ કહે છે, બૌદ્ધ દર્શન એમ કહે છે. પછી વાત કરતાં વિચારણા કરતાં આપણને તે કોઈ દર્શનની શ્રદ્ધા બીજા એવા ઘણા જોયા છે, તો એની બદલે દર્શન પણ વૈરાગી રાખવું. વૈરાગી કહેતા ત્યાં વિતરાગી રાખવું, એટલે કે જૈન દર્શન અગર તો વિતરાગ દર્શનની સર્વપરિતા ત્યાં સૂચવી દીધી છે. કેમ કે મોક્ષમાળામાં પુરવાર કરી છે પછી લખાયેલું છે. મોક્ષમાળા એટલે વચનામૃતમાં 17મો પાઠ, જેમાં 108 પાઠની મોક્ષમાળા આવી શિક્ષા પાઠ મૂક્યો. એના પછી 18મો પત્ર તે મુગટમણિ રવજીભાઈ દેવરાજને લખ્યો તે. ત્યાર પછીનો પત્ર 19મો એટલે ક્રમાંક જોતા અને આખી સિક્વન્સ જોતાં, ટાઈમ વાઇઝ જોતાં, દશા વાઇઝ જોતાં, બધી રીતે જોતાં મુલતા એમ જરૂર લાગે કે એમણે અહીંયા વિતરાગ દર્શનની સર્વોપરિતા, એની હિતસ્વિતા અને પૂર્વાપર વિરૂપતા સ્વીકારી છે, માટે
દર્શન પણ વૈરાગ્ય. વેદાંત દર્શનની લગો લગ તુલના લઈને, તુલા રાજમો લઈને બેલેન્સ કરતા કરતા એક થોડું કિલો બે કિલો જોગતા હોઈએ, તોડતા હોઈએ, જો કે જમાનો ગયો, સમય ગયો, એને ખબર છે એક સેજ માટે કેટલું થતું હોય, 5 ગ્રામ માટે કેટલું આગળ પાછું થતું હોય, અને કેટલું બેલેન્સ રાખવું પડે. તો એ પુરુષે વેદાંત અને બીજા બધા દર્શન, વેદાંત અને વિતરાગ જ્યાં સુધી પેરેલલ જાય છે ત્યાં સુધી તુલના કરી અને પછી બધું જ મૂકીને છેવટે કન્ક્લુડિંગ નોટ તો એમ આવી છે કે જે નિરાગીતા, પૂર્વાપર અવિરુદ્ધતા અને હિતસ્મિતા એ વિતરાગ દર્શનની છે. એ સર્વોપરી આપણે સ્વીકારી છે અને એ મોક્ષમાળા પૂરી થયા પછી વાપરવો છે. આ વચન છે લખાયું છે. માટે એ પણ અર્થ બેસે કે દર્શન પણ વૈરાગ્ય એટલે વિતરાગીતા. વૈરાગ્યનો અર્થ કેટલી બધી જગ્યાએ વિતરાગ છે એનો જ અંશ. ડુંગરની તળેટીમાં વધારે યોગ સાધવો, 5મુનિથી વતન છે. ડુંગર શું? દુર્ગ એટલે કિલ્લો. ઈલા દુર્ગ ઉપરથી ઈડર થયું, એનું નામ ઈલા દુર્ગ હતું, એમાંથી ઈડર શબ્દ આવ્યો. આપણને ધ્યાનમાં તળેટી એવું આવે એટલે અમુક અમુક પહાડ પર્વત ડુંગર બધાના નામ યાદ આવી જાય, તો અત્યારે ઈડર થઈ યાદ આવી. તો કે ઈલા દુર્ગ ઉપરથી ઈડર થયું. દુર્ગ એટલે કિલ્લો. કિલ્લા ઉપર ચડવું કેટલું મુશ્કેલ હોય કોઈ વાર જોયો છે? કિલ્લો સરખી રીતે વિચાર્યું છે કે આના ઉપર આપણે ચડવું હોય તો, અથવા કેવી રીતે બધા યુદ્ધ કરતા હશે ત્યારે કરતા હશે, અથવા કિલ્લો કેટલું રક્ષણ આપતું હોય કે કિલ્લો તોડે ત્યારે કોઈ પછી હત્યા થઈ શકે. જે જઈ આવ્યા છે સમીર શિખરજી, પાલિતાણાજી, ગિરનારજી, એમને ખ્યાલ છે કે પહાડ કે ડુંગર ચડતા કેટલું કષ્ટ થાય છે અથવા થતું હતું. તો આપણને પણ અનુભવ છે મોરલેસ, એટલે ખ્યાલમાં આવે છે કે દુર્ગ એટલે ચડતા કષ્ટ પડે છે, પણ દુર્ગતર એટલે ડુંગર એટલે વધારે કષ્ટ થાય છે. એનું નામ ડુંગર. તો કે એવા ડુંગરની તળેટીમાં વધારે યોગ સાધવો. હવે યોગ સાધવો સીધો સાધવો તો યોગ એટલે યુજ જોડાણ, આત્માનું પરમાત્મા સાથે જોડાણ કરવું તે યોગ. બીજો યોગ તો કે મન વચન કાયા યોગ. ત્રીજો યોગ એટલે તો કે સંજોગ. અમને એમનો યોગ ન થયો, જોગ ન થયો, સંજોગ ન થયો, મળવાનું ન થયું, મળવાનો જોગ ન થયો, જમવાનો જોગ ન થયો, બધો યોગ. હવે અહીંયા શું યોગ છે? તો કે યોગ એટલે ધ્યાન. ડુંગરની તળેટીમાં વધારે યોગ સાધવો. તો પરમકૃપાળદેવ ધ્યાન શબ્દ ન યોજી લખી શકે, કેમ યોગ જ લખ્યો છે? તો કે ધ્યાન તો આત્માને જ્યારે આત્મજ્ઞાન થશે પછીનું ધ્યાન છે, ત્યારે આત્મા ધ્યાન કહેવાય છે, પણ ત્યાં સુધીની પ્રક્રિયા છે તે યોગ છે, એ સાધના છે. પછી આત્મા આવી નથી, જ્યારે આત્માને આત્મજ્ઞાન થાય છે, સમ્યક દર્શન થાય છે, આત્માનું ભાન થાય છે, પછીનું જે કંઈ છે એ જ ધ્યાન કહેવાય છે, તે જ સાચું ધ્યાન કહેવાય છે, તે જ ધ્યાનનું સુખ કહેવાય છે. ત્યાં સુધીનો પ્રયાસ પ્રયાસ જ છે, પ્રયત્ન જ છે, એકડા પહેલાંના મુદ્દા છે, ત્યાં સુધી જવાના રસ્તા છે, પગથિયા છે. તો અહીંયા યોગ એટલે આપણે ધ્યાન કેવું નથી, ધ્યાનને નજીક કેવું છે કે વધારે યોગ સાધવો. એટલે ધ્યાન કરવા માટે, એકાગ્રતા લાવવા માટે, પરમાત્મા પદની પ્રાપ્તિ માટે જે કંઈ કહ્યું તે એનું નામ યોગ સાધના. જે યોગા કહ્યો છો, આ જે યોગ કરે છે, યોગા કરે છે, યોગા શબ્દ મજાનો તમે લાવ્યા છો. યોગ એટલે યોગ, પછી એમાં યોગા ક્યાં? નવું યોગિની યોગી અને યોગા. તો કે એને કંઈક ફિઝિકલ ફિટનેસના ફાયદો થતો હશે, પણ બાકી કંઈ વધારે હોતા નથી. એ યોગ જુદા છે અને આ યોગ જુદા છે. આ દ્રવ્ય પ્રાણાયામ નથી, આ ભાવ પ્રાણાયામ છે. એટલે ડુંગરની તળેટીમાં વધારે યોગ સાધવો. ગોપાળદેવ પ્રભુશ્રીજીને પણ કહેલું કે હે મુનિઓ, જ્યાં સુધી કેવળ સમવસ્થાન રૂપ સ્થિતિ ન થાય ત્યાં સુધી ધ્યાન અને સ્વાધ્યાયમાં લીન રહે. ત્યાં ધ્યાન શબ્દ છે, કેમ કે આત્મદશા પામી ગયા છે. પછી કહે છે કે સતત ઉપયોગ એમાં ન રહે ત્યાં સુધી કેવળ સમવસ્થાન રૂપ એટલે કેવળ જ્ઞાનની પ્રાપ્તિ ન થાય, કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન ન થાય ત્યાં સુધી ધ્યાન અને સ્વાધ્યાયમાં લીન રહો. દુનિયા પણ આપણને લાગે કે કોઈ પણ વ્યક્તિને થોડું ઘણું પણ એકાંત શાંતિપ્રિય હોય અને જોઈતું હોય, તો ડુંગરની તળેટીમાં એને વધારે મળેલું છે. એ ડુંગર પણ મોટે ભાગે બધા જ પવિત્ર ભૂમિ કહેવાય છે. કેટલાક સિદ્ધ ક્ષેત્ર હોય છે, કેટલાક નિર્વાણ ક્ષેત્ર હોય છે, કેટલાક બધા જ્ઞાની પુરુષોએ, અગર સમ્ય દ્રષ્ટિ પુરુષોએ સાધના કરી હોય એવા ક્ષેત્રો કહેવાય છે. એટલે ત્યાં શાંતમાં
શાંત પ્રાણામાં શાંત ભાવ સ્વરૂપનું નિમિત્ત હોવાથી ભગવાને કહ્યું છે કે તળેટી તલહટી કા ડુંગર ઉપર નથી ગયું, વિચારવા જેવું છે. ડુંગરની તળેટીમાં વધારે યોગ સાધો, નીચે જ રાખ્યા છે, શરૂઆત કરવાની છે. આપણે ઘણી વાર કહીએ છીએ કે બધા મકાનમાં, મંદિરજીમાં, ગુરુ મંદિરમાં બહુ શાંતિ, ઠંડક, નિરામ, પવિત્રતા લાગે, અસમતા લાગે. થોડુંક અંડરગ્રાઉન્ડ જાય, કોયરામાં જાય એટલે આપણને આ બધો અહેસાસ થતો હોય છે. પછી મને એમ નહીં કહેતા કે અમારે ઘરે એવું છે, ઘરના ભોયરામાં એવું થાય, થોડીક શાંતિ લાગે નહીં. છઠ્ઠું નીતિ વચન છે 12 દિવસ પત્ની સંગ ત્યાગ. આમ તો ભગવાન કહે છે કોઈનો સંગ ક્યારેય કરવા જવું નહીં, એવું ન થાય ત્યાં સુધી સત્પુરુષનો સંગ રાખવો. અહીંયા પતિ પત્નીના સંબંધ પર મૂકેલું છે કે કેમ કે જીવને ક્યારેય એકે ઇન્દ્રિય નહોતી, એવું નથી, અનંતકાળમાં ઓછામાં ઓછી એક ઇન્દ્રિય તો હતી હતી ને હતી જ, અને એનું નામ સેન્સ ઓફ ટચ, સ્પર્શેન્દ્રિય. આ સ્પર્શેન્દ્રિયનો એટલો બધો એનો અભ્યાસ છે કે એ જીવ, કોઈ પણ જીવ એ વસ્તુ જલ્દી છોડી શકતો નથી. એ વ્રત એને કઠિન લાગે છે, ગંભીર લાગે છે અને વિકટ લાગે છે. તો ભગવાને જ્ઞાની પુરુષે બધું જોયેલું છે, એટલા માટે કહે છે કે સતત અથવા તો આજીવન ન થઈ શકે તો કાંઈ નહીં, પણ 1 મહિનામાં 12 દિવસ શુક્લ પક્ષની 6 તિથિ અને કૃષ્ણ પક્ષની 6 તિથિ, બીજ 5, 8, 11, 14 અને પૂનમ આખી અમાસ થઈ પોતા દિવસ, તો કે 6 અને 6 એટલે 12 દિવસ માટે પત્ની સંજ્ઞા. 30 દિવસ ન થઈ શકે તો જેટલા દિવસ થાય એટલા દિવસ, અને એમાંથી 29-28 ને પણ હા હોય જ, સંમતિ જ હોય જ્ઞાની પુરુષને, 30 નહીં તો ગમે તેટલા, પણ અહીંયા ઓછામાં ઓછા અભ્યાસ છે કે આટલું તો કરવું છે. શું કામ એટલું કરવાનું કહ્યું, તો કે હંમેશ માટે બધા નથી કરી શકતા, અઘરું છે, નિકટ છે, તો આટલું તો થાય. નોટ ઓનલી ડેટ, પણ આપણા ભાવ પણ જાણે છે કે જીવ થોડોક પણ સવડી આવશે તો આટલું કંઈક તપ સાધના કરતો હશે તો એ દિવસના પરિણામ એને બીજે દિવસે પણ અસર કરે, કે ગઈકાલે 8 નથી આજે 8 છે, પાછું આવતીકાલે આપણને થાય કે એના પરિણામમાં રહીએ, એની સ્વાભાવિક જ અસર હોય, એનું સુફળ મળતું જ જરૂર હોય, એટલે એમ થાય કે હવે આજે પણ કંઈ જરૂર નથી. એટલે સ્વાભાવિક વચ્ચે વચ્ચેના દિવસોએ પણ બ્રહ્મચર્યનું પાલન થતું જાય, એટલે જ્ઞાની પુરુષે યોજના કરી છે કે 12 દિવસ પત્ની સંગી આપ્યો. આનો અર્થ એવો લેવાનો નથી કે 12 દિવસથી વધારે ત્યાગ નહીં, એ તો ભગવાનની આજ્ઞા છે જ કે કોઈ પણ સંગ કરવા જેવું નથી. ત્યાર પછી 7મું વચન છે આહાર વિહાર આળસ નિદ્રા ઇત્યાદિને વશ કરવા. જુઓ બધું ક્રમબદ્ધ જાય છે, એક સ્પર્શેન્દ્રિયને વશ કરવા માટે જીવા ઇન્દ્રિયને પણ વશ કરવી એટલી જ જરૂરી છે, અને એના માટે આહાર મૂક્યો. એક જીએ જીએ પંચ, પંચ જીએ જીએ દસ. ઉત્તરાધનજી સૂત્રમાં ગાથા છે અને પ્રભુશ્રીજીના બોધમાં વારંવાર આપણે ઘણી વાર એવું કહેતા કે એકે જીયા જીયા પંચ, એકને જીતતા 5 જીતાય છે, પંચ જીએ જીએ દસ, 5ને જીતતા 10 જીતાય છે. એક આત્માને જીતતા, એક સ્પર્શેન્દ્રિયને જીતતા, એક જીવાઇન્દ્રિયને જીતતા, ઓટોમેટિકલી સ્વાભાવિક રીતે જ બીજી 5 ઇન્દ્રિયો પણ જીતાઈ જાય છે. એક જીએ જીએ પંચ, પંચ જીએ જીએ દસ, 5 ઇન્દ્રિયને જીતતા 4 કશાય પણ જીતાય છે, એટલે 5 ને 4 9 1 10 એટલે આત્મજી થઈ છે. એટલે આટલું કરવા જતાં આટલો બધો આપણને લાભ થાય છે, તો કે આહાર વગેરેને વશ કરવા, આહારને વશ થવું કે આહારને વશ કરવું, આહાર શું આપણે આહાર તો નહીં કહીએ છીએ, સામાન્યપણે ભોજન કહીએ છીએ. આ વત્તા હું ચારે બાજુથી હરણ કરવું, લઈ જવું, તેનું નામ આહાર. અને આપણને ચારે બાજુથી ગ્રસિત જાય છે જે કાંઈ છે, તે આજીવિકા આહાર પેટ પડ્યું છે. ભોજન માટે પણ પ્રયાસ છે ને, આ જુઓ તો જગતમાં કોઈ પણ જીવ, પશુ પંખીથી માંડીને કોઈ પણ જીવ, એનો પુરુષાર્થ જે છે એક આહાર પાણી માટેનો, તો પહેલું જ મૂક્યું કે આહાર, તો કે આટલો સ્થૂળ અર્થ ન હોય. 4 પ્રકારના આહાર તો મૂકીએ જ, પણ ખરેખર ક્યાંયથી કાંઈ ભોજનનું ગ્રહણ કરવા જેવું છે જ એને પણ આહાર કહેવાય. આપણે પૂતગલ હમણાં અત્યારે બોલતી વખતે કે એમના બેઠા હોય ત્યારે કે ભક્તિ કરતા હોય ત્યારે, પણ કેટલીક પૂતગલનું ગ્રહણ તો ચાલુ જ છે, ત્યાગ અને ગ્રહણ તો ચાલુ જ છે આપણા
પુદ્ગલની વર્ગણા બધી વાપરતા જ જઈએ છીએ. તો કહે છે કે એ પણ આહાર છે, સ્થૂળ દ્રષ્ટિએ દેખાતું પણ સૂક્ષ્મતા એ પણ આહાર છે, તો એ પણ વશ કરવા જેવું છે. પણ હવે એ તો પછીની વાત છે, સામાન્ય વ્યક્તિ તો ક્યાં સુધી ક્યાંથી જાય. એટલે પછી લખ્યું કે આહાર વિહાર આવસ નિદ્રા, એટલે સીધી સાધી કે ચાર પ્રકારના આહાર છે. ઘણાને એમ થાય કે હવે અન્ન તો બહુ લેતા નથી, ઘણા વર્ષથી ત્યાગ છે અથવા ત્યાગ જેવું છે અથવા બહુ નથી લેતા, તો બીજા આહાર પર જાય. અમે તો નટ્સ અને ફ્રૂટ્સ પર જ રહીએ છીએ, તો એ પણ આહાર જ છે. અમે તો એકલા પાણી પર જીવીએ છીએ, તો બ્રહ્મચારી છીએ કહ્યું કે પાણી પણ એક પ્રકારનો આહાર છે. અને વધુ પાણી પીએ, અતિશય પાણી પીએ તો એકા એ પણ વિકાર ઉત્પત્તિનું કારણ છે. સામે દેહના ડોક્ટર, શરીરના ડોક્ટર એમ જ કહેવાના કે પાણી તો વધુમાં વધુ પીએ જોઈએ. વૈરાજ પણ કદાચ એવું જ ફરમાવે કે પાણી તો વધુમાં વધુ પીએ તો સારું. સાવ સાચી વાત છે, નહીંતર ડિહાઈડ્રેશન થાય ને બધા ઘણા પ્રોબ્લેમ્સ થાય, આપ વધારે જાણો છો. એની સામે જ્ઞાની પુરુષોએ સાચા સદગુરુ કહીએ, કેમ કે અપકાઈના જીવો છે. પાણી પીતી વખતે ઠંડુ છે, ગરમ છે, ઓછું છે, વધારે છે, સ્વાદ છે, બેસ્વાદ છે, એના બદલે જો એમ વિચારે કે અપકાઈના જીવો છે અને એ મારે દેહ ટકાવવા માટે લેવા પડે છે, પીવા પડે છે, વાપરવા પડે છે, ખાવા પડે છે, પીવા પડે છે, એનો હ્રાસ સહાર થઈ જાય છે, તો એને એ પાણી તો ઓટોમેટિક અનાસક્ત ભાવ હોય. એ પીવા ખાતર પીવે બહુ વિચારે, ઓછું પીવું એવું નથી કહેવાનું, પણ અતિશય પાણી પીવે તો પણ પ્રોબ્લેમ છે. આપણે પ્રેક્ટિકલી ખબર જ છે, એટલે વિશેષ કહ્યું જતું નથી. તો કે આહારમાં બધા પ્રકારના આહાર આવી ગયા. ચવિયમ વ્યારમ ચવિયાર કહીએ છીએ, ચોવિયાર કહીએ છીએ, તો અસણમ પાણમ ખાયમ સાયમ, એટલે અન્ન વગેરે તો ભોજન છે ઘણા, એની તો રુચિપ્રીતિ છોડી શકે છે, પછી પેય પદાર્થ છોડી શકતા નથી. કંઈ ને કંઈ પીવાનું જોઈએ, તો ડ્રિંક્સ જોઈએ, આપણને સોફ્ટ ડ્રિંક્સની વાત ચાલે છે, કે કંઈ ને કંઈ જ્યુસ લઈએ, કંઈ પાણી લઈએ, ચા લઈએ, દૂધ લઈએ, કોફી લઈએ, આખો દિવસ પણ પીવાનું થાય તો એ પણ આહાર કરો. પછી ખાયમમ સાયમમમાં મેવા બકવાસ મૂક્યા, નટ્સ ફ્રૂટ્સ બધું આવી ગયું, તો કે એનાથી જીવે છે. તો કે બધાનો ત્યાગ અથવા તો બધાને વશ કરવાની વાત હોય છે. પછી વિહાર, સુકા મેળવું થઈ જાય વિચારવા જેવું છે. આહાર પછી વિહાર, વિહાર શું? તો કે જે જે પ્રમાણે આહાર કરીએ હોય, અન્ન તેવો અટકાવી રીતે આહાર પ્રમાણે જ બધું થતું હોય છે, વિચારો થતા હોય છે. આહારમાં પણ એક સંઘ છે અને એ પ્રમાણે બધું પરિણામ ફળ થતું હોય છે, એટલે એમાં પણ બહુ ધ્યાન રાખવું જોઈએ. અને એ પ્રમાણે વિહાર, વિહાર એટલે શું? તો કે ચાલવું, ફરવું, ઉઠવું, બેસવું, કોઈ પણ કરવું. તો કે થોડુંક વધારે જમાઈ જાય તો આપણી આ બધી પ્રવૃત્તિ ક્રિયા ઉપર આપણને શું થાય છે, રીતે છે ખબર છે કે હવે વાંકું પણ વળાતું નથી, ભગવાનને નમસ્કાર પણ કરવામાં તકલીફ પડે છે, હવે ઊંઘાતું નથી, અતિશય જમાઈ જાય તો ઊંઘી પણ નથી, અને થોડુંક વધારે જમાઈ જાય તો ઊંઘ આવે. તો ઊંઘની કદી એકેય ભગવાનની આશા નથી, એકેય ધર્મમાં, એકેય સંપ્રદાયમાં, એકેય ભગવાનની, એકેય ગુરુની કોઈ દિવસ વધારે ઊંઘ લેવાની આશા છે. એટલું જ નહીં પણ દિવસે ઊંઘ લેવાની પણ દરેક શાસ્ત્રમાં, દરેક ગુરુએ, દરેક ધર્મમાં મનાય છે. એટલે આહાર પછી વિહાર, ચાલવું, ઉઠવું, બેસવું. ઘણાને એમ થાય કે ચાલવું જ જોઈએ, 5-10 માઇલ તો ચાલવું જ જોઈએ, બહુ સારી વાત છે. તો એ વિહારની પ્રવૃત્તિ ઉપર નિયંત્રણ આવે, એ પણ વશ કરવા, એટલું ન ચાલીએ કે થાકી જવાય અને પછી અઠવાડિયા સુધી જોઈ લેવું જોઈએ, એ પણ કહ્યું છે. અને એટલું પણ ન ચાલીએ કે જેથી કરીને પહેલાં વાપરવું, આહાર લેવો અને પછી ચાલવું, તો એ પણ વશ કર્યા ન કહેવાય. જો અલ્પ આહાર હોય, મિત હોય, પરિમિત હોય, મર્યાદિત હોય, તો એને એટલું ચાલવાની, કેલરીઝ બાળવાની, વાપરવાની પણ જરૂર નથી. આ બધું આપણે સમજી શકીએ એવી વાત છે, છતાં જ્યાં સુધી કૃપાઉદ્દીકને માનીએ છીએ પણ માન્ય કરતા નથી એમના વચનને, ત્યાં સુધી વિચારવા જોઈએ છે. એટલે આહાર પછી વિહાર, અને ઘણાને ખૂબ જ ચંચળ વૃત્તિ પ્રવૃત્તિ હોય તો એને પણ વશ કરવાનું વાત છે કે હું તો ચાલુ જ છું, નહીં હું તો ક્રિયા જ કર્યા કરું છું. એક જગ્યાએ બેઠા રહેવામાં એટલું ભગવાન ખીજાતા નથી જેટલું ફરફર કરવામાં, ચાલચાલ કરવામાં, અસ્થિરતા દાખવામાં ખીજાય છે. ચંચળતા છે કે અસ્થિરતા છે, અસ્થિરતા છે. અને છેલ્લે કહીએ કે એટલું ચાલવું એ પણ જોયું તો શેના માટે છે? દેહાધ્યાસ જ છે કે બીજું કંઈ? શરીર સારું રહે, શરીરની સ્વસ્થતા સારી રહે, શરીરને કેળવવાની જરૂર જરૂર છે, પણ પછી થોડું વજન ઘટે, થોડું કેલરીઝ મળે, થોડું આમ ગેન થાય, એટલે આપણે ઘણું બધું ચાલવાનો નિયમ રાખીએ કરીએ, તો એ પણ વિચારવાનું છે કે આખરે એમાં આત્માની વાત આવતી નથી, આત્માર્થે નથી, આત્મકલ્યાણની વાત નથી.
છે જે કંઈ વાત છે, જે કંઈ અભ્યાસ છે, અભ્યાસ છે એ દેહ છે, એ કાયા વિશાળ સંભાળને આવું પણ છે, એમાં આત્મા સાથે જોઈએ તે દિવસ. ત્યાર પછી છેલ્લું મૂક્યું છે, છેલ્લું એક બીજું છે આળસ. હવે આહાર અને વિહાર આવા હોય એટલે આહારમાં જ તરત જ આપણને આળસ જન્મ પામી છે. એની સાથે સાથે એ પણ છે કે અત્યંત અલ્પ આહાર હોય અથવા તો લગભગ આહાર ન લેવો તો પણ એટલી જ ઊંઘ આવે, આળસ આવે, એ પણ પોતે પોતાની પ્રકૃતિ પ્રમાણે વિચારવાનું છે. અને પછી નિદ્રા, આળસમાં તો આગળ ઘણું આવશે એટલે લઈશું કે આળસ કોને કહેવાય. અહીંયા ભગવાને આળસ મૂકી, બાકી તો પ્રમાદ જ નથી. અને ત્યાર પછી મૂક્યું નિદ્રા, એને વશ કરવા. પછી ઇત્યાદિ પણ છે, આટલું જ કરીને બેસવાનું નથી, ઇત્યાદિ જે કંઈ પજવું હોય હેરાન કરતું હોય તેને વશ કરવા. નિદ્રા તો કેવું દર્શનાવરણીય કર્મનો ઉદય જેને વધારે હોય તેને વધારે ઉદાહરણ. નિષ્દિન નૈન મેં નિંદ ના આવે નરતમ હી નારાયણ. જેને રાત દિવસ આંખમાં ઊંઘ નથી, જાગૃતિ છે, સાવધાની છે, કોઈ રોગ થાય તો નિદ્રા નો એની વાત નથી ચાલતી. તો એને ભગવાને કીધું છે જાગૃત છે, પ્રમાદમાં વર્તે છે તો એ અમૂળ છે, પણ જે સતત જાગતો રહે છે તે મૂળ છે. નિરંતર અપ્રમાદમાં રહે છે તો એ પણ મૂળ છે. વ્યવહારમાં સૂતેલો છે પણ પરમાર્થમાં જાગે છે તો એ જાગતો છે. પણ વ્યવહારમાં ઊંઘે છે અને પરમાર્થમાં ઊંઘે છે, અથવા વ્યવહારમાં પૂરેપૂરો સાવધાન સાબતો જાગતો છે એ પરમાત્મા પૂરેપૂરો ઊંઘે છે. પરમાર્થમાં ઊંઘે છે એનો અર્થ જ એ કે એને વ્યવહાર એનો જગાડે છે, એ વ્યવહારમાં પૂરો જાગૃત છે. વ્યવહાર અને પરમાર્થની સમાધિ શતકમાં એક સુંદર શ્લોક છે, આપણે ખ્યાલ છે કે ખેતી ગીતાજીમાં પણ એવું છે, બીજા શાસ્ત્રોમાં પણ છે. પણ આપણે સમજી ગયા સાર કે નિદ્રા એ દર્શનાવરણ્ય કર્મની પ્રકૃતિ છે અને પૂર્વે બાંધ્યા હોય તો કોઈ વિશેષ જો લેતું હોય પણ એના ઉપાય પણ એ કરી શકે છે, યોગી શકે છે કે મારે ઊંઘ ઓછી કરવી છે કે મારે મારી ઊંઘના આરામના સમયમાંથી ધર્મ ધ્યાન સ્વાધ્યાય ભક્તિ ઇત્યાદિ કરવા છે તો કરી શકે છે, ખુશીથી કરી શકે છે. બીજા સમયે ફાળવી શકે છે, અડધી રાત્રે ફ્લાઇટની એટલે કે ફ્લાઇટ હોય, અડધી રાત્રે ક્યાંય મુસાફરીમાં યાત્રામાં જવાનું હોય, 3 વાગે નીકળવાનું કે 2 વાગે પહોંચવાનું હોય તો બધું કેવું થાય છે ત્યારે રાત અને દિવસ કોઈ ફેર રાખતા નથી, ફરક પડતો નથી અને બધું જ થાય છે, થઈ શકે છે. એના આગળ પાછળના કારણ નિવારણ આપણે કરી નાખીએ છીએ, હેતુ ઉપાય શોધી રાખીએ છીએ અને એ પ્રમાણે આપણો વ્યવહાર ચાલે છે. એવી જ રીતે વ્યવહારના પ્રસંગમાં પણ જીવ કેટલો સાવધાન છે એમાં પણ એવું કરી નાખીએ છીએ. એમાં એને ઉજાગરો જાગરણ સમય ઓછો પડ્યો કે નિદ્રા ઓછી થઈ એવું છે. અને નિદ્રાને દેવી એટલે કીધી છે, વેરણને જેમ દેવી પણ કીધી છે કે ગમે તેમ કરીને પોતે જેના ઉપર જોર જમાવે છે, પોતાનો જે ચાહક છે, પોતાનો આશિક છે, પોતાનો માલિક છે, એને એવું કરે છે કે અડધી કલાક એક કલાક એવું ઓછી થઈ હોય તો બીજે દિવસે સાકું બરાબર વાળે, ચક્રવૃદ્ધિ વ્યાજ તો એની પાસે કાંઈ નથી એટલું એ સાકું વાળે, એ એક કલાકની સામે કદાચ 5-7 કલાક લઈએ કરી વાળે, થોડીક વારમાં તો પત્તું જ નથી. એટલે નિદ્રાની પ્રકૃતિ બહુ ખરાબ છે, એ ખરાબ છે એ જાણીએ છીએ. જે અનિદ્રાનો રોગી હશે ને એમ થાય કે ખરાબ હતું હશે, સુખી હોય સુખ્યો હોય તો સુખેથી સુવે અને સુખેથી જાગે, એ વાત પણ સાચી છે. સુખ ચેનથી જેને ઊંઘ આવી જાય શાંતિથી, ગમે તે સંયોગ હોય, ગમે તે સ્થળકાળનો ભેદ હોય, પણ સુખેથી આવી જાય ગમે તેવી ઉપર, પણ શાંતિથી નિરાંતથી ઊંઘી જાય ઊંઘમાં પૂરેપૂરો સુખી. અને એવી જ રીતે ઊંઘ થઈ ગઈ હોય એટલે સ્વાભાવિક છે, આરામ થઈ ગયો એટલે તારે આ ટાઈમે જોઈએ તેવી રીતે ઊઠી પણ શકે, જાગી પણ શકે, તો એના જેવો કોઈ સુખ્યો નથી. ભગવાનને કીધેલું છે કે સુતા જેવું કોઈ સુખ નથી, પણ એ ખરેખર સુખશૈયામાં આવતું નથી. સુખશૈયામાં તો સ્વાનુભવ, સંતોષ, સંયમ અને ધીરજ એ 4 સુખશૈયા હોય છે. એટલે મુખ્ય વાત એટલી હતી કે આળસ નિદ્રા ઇત્યાદિ નમસ્ક કરવા, એ કરીને મૂકી દીધું છે એટલે ઇત્યાદિ થયું વગેરે વગેરે. આનાથી માંડીને આને કારણે જેટલો ઇતિહાસનો ભૂતકાળ થયો છે એ બધું જેમ આવી જાય એટલે ઇત્યાદિ. સંસારની ઉપાધિથી જેમ બને તેમ વિરક્ત થવું, 8મો નીતિ વચન છે. સંસારની ઉપાધિથી જેમ બને તેમ વિરક્ત થવું, પાછું વિરક્ત આવ્યું સંસાર. જન્મ મરણનું ચક્ર છે,
ગમે તે ગતિ, ગમે તે યોની, ગમે તે દશા, ગમે તે પર્યાય, ગમે તે અવસ્થા, ગમે તે જ્યાં સુધી જન્મ મરણ છે ત્યાં સુધી સંસાર કહેવાય. એની શ્વાસ બરાબર વિશાળ. બાકી સંસાર શું કહેવાય? તો કે ચાર ગતિમાં ફેરા ફરીએ છીએ એટલે સંસાર તો કહેવાય છે. સંસાર એટલે ચાર ગતિ, ચાર ગતિ એટલે સંસાર. પછી સ્થૂળ દ્રષ્ટિએ શું? તો કે જન્મ્યા ત્યારે સંસાર ન કહેવાય. તો કે બાળપણને અજ્ઞાન છે એટલે કદાચ નહીં કહેવાય, પણ ગૃહસ્થાશ્રમ માંડે એટલે સંસારમાં પડ્યો. કે હકીકતે નાની પુરુષની ભાષામાં સિદ્ધાત્માની સૃષ્ટિમાં તો એમ જ છે કે અમે સિદ્ધ ને તમે સંસારી, બે જ કેટેગરી છે. પણ છતાં આપણે આવું માન્યું છે કે હવે કંઈ ભણ્યા ભણ્યા કર્યા એટલે સંસારમાં પડ્યા એમ માનો. તો એમ ખરેખર તો સંત અને શું બધી રીતે બાજી બાજુથી સરી પડે તેમ નામ સંસાર. સમ એટલે સમ્યક પ્રકારે નહીં, પણ બધી બાજુથી બધી રીતે, અને શ્રુ એટલે સરી પડે છે, સરી જાય છે. એટલે સ્વ સ્વભાવમાં રહેવાની બદલે એ વિભાવ પરિણતિમાં, પ્રભાવ પરિણતિમાં સર્યા કરે છે એમ નામ સંસાર. અને એને કારણે જન્મ મળે છે એ જ સંસાર છે, બીજું કાંઈ નથી. તો કે સંસારમાં ને સંસારની ઉપાધિથી, હવે સંસારમાં આવી તો ગયા જ છીએ એટલે આપણે સ્વીકારીએ છીએ કે આદિવ્યાધિ ઉપાધિ હોય છે, ઓછી કે વધતી. તો કે સંસારની ઉપાધિ આદિવ્યાધિ નથી. સંસાર પોતે જ ઉપાધિનું સ્વરૂપ છે કે ઉપાધિ એક સંસાર છે. તો કે જુઓ, આદિ એટલે શું ને વ્યાધિ એટલે શું? તો વ્યાધિ એટલે શારીરિક રોગ, આદિ એટલે માનસિક, અને ઉપાધિ એટલે તો કે એ બે સિવાયનું જેટલું કંઈ આપણને જંજાળ લાગે છે તે બધી ઉપાધિ. હમણાં કે ધરતીકંપ થયું, હમણાં કે વાવાઝોડું આવ્યું, હમણાં કે પૂર આવ્યું, હમણાં કે આ કર્યું, આ બધી ઉપાધિ છે. હમણાં કોઈ કેવો ફોન આવ્યો કે ઊંઘું બેસવું જાવું, એ બધી ઉપાધિ થઈ. તો કે એવી બધી સંસારની ઉપાધિથી જેમ બને તેમ વિરક્ત. આરંભ પરિગ્રહ છે તે ભગવાનને કેવો છે કે હિંસાના કાર્ય કરવા પડે છે, બધી જવાબદારી લઈને બેઠા છીએ એટલે બધું પોષવું પડે છે, પાલન કરવું પડે છે, નિર્વાહવું પડે છે. તો કે બધી ઉપાધિથી જેમ બને તેમ વિરક્ત થવું, છોડી દેવું એમ નથી. વિરક્ત વૈરાગ્ય ઉપરથી વિરક્ત, રક્ત એટલે લોહી, રંજ રંજ રંગાઈ જવું, રંગ કહીએ છીએ, રક્ત કહીએ છીએ. તો કે વિરક્ત એમાં રંગાઈ ન જવું, સંસારની ઉપાયથી જેમ બને તેમ નિર્લેપ થવું, જુદું થઈ જવું, છૂટું પડી જવું, એમાં રંગાવવું નહીં. એ ભગવાન છોડી દેવાનું તો કહી શકાય છે ને, કેમકે એમાં આવી જ પડ્યા છે. અને કેવી રીતે કીધું છે? જેમ બને તેમ, એઝ ફાર એઝ પોસિબલ, એઝ મચ એઝ પોસિબલ. જલ્દી નથી જેમ બને. આપણે આપણને પૂછવાનું છે કે આપણને વિરક્તિ છે, આપણાથી થઈ શકે એમ છે, આપણે કરી રહ્યા છીએ અથવા આપણે કરવી છે લાવવી છે, આટલો જ સવાલ છે. જવું આગળ કે પૂરું કરું? ત્યાર પછીનું છે નવમું વચન કે સર્વ સંઘ ઉપાધિ ત્યાગી. સર્વ પછી હાઈ પણ દેશ મૂકી છે, સંઘ ઉપાધિ ત્યાગી. સર્વ પ્રકારના સંઘ, સર્વ પ્રકારના સંઘને કારણે જે કંઈ થાય છે તે ઉપાધિ તે ત્યાગ. જેટલો સંઘ વધારે છે, સંઘ ભાવ વધારે છે, એટલી એટલી ઉપાધિ વધારે છે. એટલા માટે તો અલ્પ સહચારી થવું, અલ્પ સહવાસી થવું, અલ્પ પરિચય થવું એ ગોપાળનું વચન છે. ત્યાગ સંઘ, ત્યાગ ત્યાગવી, ત્યાગશો છોડવી, એમ તો સંસારની ઉપાધિ છૂટે. તો કે ત્યાગની વ્યાખ્યામાં જ કહી દીધું છે કે આત્મ પરિણામનો અન્ય પદાર્થથી જેટલો તાદાત્મ્ય અભ્યાસ છે તે નિવર્તી વખતે શ્રી જે ત્યાગ કરે છે. આત્મ પરિણામ પોતાના પોતાની પાસે છે, પર પદાર્થ કે અન્ય પદાર્થ છે એને ત્યાગી દે અને છોડી દે. એટલે કઈ રીતે? તો કે એમાં અભ્યાસ તાદાત્મ્યવત થઈ જાય છે, તે જ આત્મા એમ થઈ જાય છે કે ન કરે તેને શ્રીજી ત્યાગ. 568-579 પત્રમાં કહ્યું કે આત્મ પરિણામનો અન્ય પદાર્થથી તાદાત્મ્ય અભ્યાસ, બીજા જે કોઈ પર પદાર્થ છે એમાં જે આઈડેન્ટિટી કરી નાખે છે, આઈડેન્ટિકલ લાગે છે, તદ આત્મીયવત, એ જ શબ્દ મુખ્ય છે, આત્મા અને સામે તાદાત્મ્યવત. તો કે એવું ન કરે, એવું ન લાગે, એવું ન સાધે તો તેને શ્રીજી ત્યાગ કહે છે. અર્થાત જેટલી જેટલી ઉપાધિ છે એમાં સર્વ જો છોડી શકાય તો સંઘ ઉપાધિ ત્યાગ. છોડી દેવાનું એટલે એમનું કંઈ આપણે લખીને મૂકી દીધું એટલે છૂટી ગયું એમ તો છે,
સહી સિક્કા થઈ જાય છે, છૂટી જાય, તો છે તો કેવી રીતે છોડવાની? તો કે એમાં તાદાત્મ્ય અભ્યાસ નહીં કરે, એ મારું છે એમ માનવા જોઈએ. સંકલ્પિત આવે છે તો આવે છે, જાય છે તો જાય છે, આવે છે તે જવા માટે જાય છે, પણ એ મારા નથી. અને એવી જાગૃતિ અને એમાં ઇન્વોલ્વ ન થવું, મર્જ ન થવું, કે ભેગું ન થઈ જવું, તો ત્યાં વિરક્ત ભાવ છે, ત્યાંનો રક્તભાવ મોડો પડી ગયો છે, એવા વૈરાગ્યમાં જતા હોય છે. અને એટલે કહ્યું કે તેમાં વિરક્ત થવું અને એક છોડી દેવું ત્યાં. દસમું વચન છે ગૃહસ્થાશ્રમ વિવેક કર્યો. ચાર પ્રકારના વર્ણ અને ચાર પ્રકારના આશ્રમ, ક્ષત્રિય, વૈશ્ય, બ્રાહ્મણ અને શુદ્ર, એ ચાર વર્ણ કયા અને ચાર આશ્રમ કયા કયા? બ્રહ્મચર્ય આશ્રમ, ગૃહસ્થ આશ્રમ, વાનપ્રસ્થ આશ્રમ અને સંન્યસ્ત આશ્રમ. તેની પછી બાળ બ્રહ્મચારી રહીને ભણભણ કરવા, વિદ્યા અધ્યયન કરવા, માત્ર વિદ્યા અધ્યયન જે કંઈ જગતમાં શીખવા જેવું થાય તે બધી જ વિદ્યા, એ તો માત્ર અભ્યાસ થઈ ગયો છે, પણ બીજી બધી જ વિદ્યા તેની પછી સેવા, જેને બધા પછી શીખવા કહેવાય, ખરેખર તો સાચી પછી છે, એમાં બધું જ શીખવાનું છે, બ્રહ્મચર્ય છે. અને ત્યાર પછીનો કયો છે તે ગૃહસ્થ આશ્રમ છે. આશ્રમ વ્યવસ્થા છે, વર્ણ વ્યવસ્થા છે, તેમ આ ચાર પ્રકારે આશ્રમ મૂકેલા છે. તો ગૃહસ્થાશ્રમને મોટા ભાગના પુરુષોએ, મોટા પુરુષોએ સર્વોત્કૃષ્ટ કીધો છે. ચાર આશ્રમમાં શા માટે સર્વોત્કૃષ્ટ કયો છે? તો કે ગૃહસ્થાશ્રમ છે તો જ બીજા આશ્રમનું રક્ષણ, પોષણ અને શિક્ષણ થાય છે. વિચારવા જેવું મળે છે. એટલે કંઈ ગૃહસ્થાશ્રમની ફેવર નથી કરી, એડવોકસી કરી નથી. બ્રહ્મચર્ય આશ્રમની સૌથી વધારે ફેવર કરી છે, કે થાય તો તેમ જ કરવા જરૂર છે. જીવ જન્મ છે, કોઈ પણ જીવ જન્મ છે, એમાં મનુષ્ય યોગીમાં જે છે એને તો પોતાના આત્મકલ્યાણ માટે, મોક્ષ માટે જ જન્મ મળેલો છે માનવા યોગ્ય છે. અને એના માટેના પુરુષાર્થ કરવા યોગ્ય છે, કે એને સંસાર ચક્રમાં ભવ પરિભ્રમણમાં ફેરવા કરવા જેવું છે જ નહીં, એને વધારે કાંઈ ગૃહસ્થાશ્રમમાં પડવા જેવું છે જ નહીં, એને મોક્ષ જ કરી લેવાનું છે. પણ માનો કે એ મોક્ષ નથી જઈ શકતો, કે માનો કે એવા પુરુષાર્થ કરી શકતો નથી, તો એ ગૃહસ્થાશ્રમમાં બહુ મતી છે. આ ચારે આશ્રમમાં વધુમાં વધુ લોકો ક્યાં છે? તો કે ગૃહસ્થાશ્રમમાં છે. અત્યારે વાનપ્રસ્થાશ્રમ કે સંન્યસ્તાશ્રમ તો બહુ જોવાય પડતો નથી આપણને, કારણ કે જીવને ક્યારેય નિવૃત્તિ લેવી ગમતી, આ તો ભગવાને ભાગ પાડ્યા છે એની વાત છે. તો કે ગૃહસ્થાશ્રમ વિવેકી કર્યો, એટલે બીજા આશ્રમનું પણ રક્ષણ, શિક્ષણ, પોષણ ગૃહસ્થો છે, ગૃહસ્થાશ્રમ છે તો છે એમ કહેવું છે, અને એને વિવેકી કર્યો.